31મા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત બારડોલી ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું હતું. સુરતી જકાતનાકા નજીકથી પસાર થતા વાહન ચાલકોને 50થી વધુ હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. હેલ્મેટ અંગે કાયદાના પાલન અંગે હવે સુરત જિલ્લામાં પોલીસ દ્વારા વાહન ચાલકો માટે જાગૃતિરૂપ કાર્યક્રમોની શરૂઆત કરાઈ છે. 31મા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ વાહન ચાલકો વાહન લઈને નીકળે ત્યારે ફરજિયાત હેલ્મેટ પહેરે તેવી પોલીસ દ્વારા આગ્રહ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સુરત જિલ્લાના બારડોલી ખાતે પણ ટ્રાફિક પોલીસ અને હાઈવે વિભાગ દ્વારા હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. બારડોલીના મુખ્ય સર્કલ સુરતી જગાતનાકા નજીક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સુરતી નાકા નજીકથી પસાર થતા વાહન ચાલકોને બારડોલી પીઆઈ મહેશ કિલાતર તેમજ હાઈવેના અધિકારીઓના હસ્તે હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ બારડોલી ટ્રાફિક પોલીસના કર્મીઓ તેમજ ટ્રાફિકમાં ફરજ બજાવતી મહિલાઓ કર્મચારીઓ દ્વારા વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી કાયદાનું પાલન કરવા સૂચન કરાયું હતું. જી, આજે બારડોલી પોલીસ દ્વારા NHAI ના સંકલનમાં રહીને સુરતી નાકા પાસે ટ્રાફિક સપ્તાહ અને ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં જેટલા લોકોએ હેલ્મેટ નહોતું પહેર્યું એમને એમની સલામતી જાળવવા માટે સમજણ આપવામાં આવી અને એમની પાસેથી દંડની વસૂલાત કરી અને એમને હેલ્મેટ આપવામાં આવ્યું છે, જેથી પબ્લિકમાં એવું હોય છે કે ફ્રીમાં કશુંક મળે તો એની વેલ્યુ થતી નથી, પરંતુ દંડ સાથે જો એમને હેલ્મેટ આપવામાં આવે અને હાઈવે ઉપર જાય તો એમની સલામતી જળવાઈ રહે અને પબ્લિકમાં જાગૃતિ પણ આવે, એ હેતુથી આજે આ કાર્યક્રમના અનુસંધાને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું. અમે આ કાર્યક્રમમાં 25 જેન્ટ્સના હેલ્મેટ હતા અને 20 લેડીઝના હેલ્મેટ હતા, એટલે ટોટલ 45 હેલ્મેટ્સનું વિતરણ કર્યું.